આજે સવારે વિપક્ષના નેતા પોતે સામાન્ય સભામાં હાજર રહ્યા ન હતા એકાદ બે છોટા છવાયા કોર્પોરેટરો હાજર રહ્યા હતા વિરોધ પક્ષના નેતા દ્વારા બજેટ સત્રમાં હાજર રહેવાનું મુનાસિબ માનવામાં ન આવ્યું એવું જાણી રહ્યું છે સામાન્ય સભામાં માત્ર શાસક પક્ષના કોર્પોરેટરો જ પોતાની વાત મૂકી રહ્યા છે પરંતુ વિરોધ પક્ષની ગેરહાજરી અને પ્રશ્નો ઉભા કરી રહ્યા છે વિરોધ પક્ષની ગેરહાજરી અને પ્રશ્નો ઉભા કરી રહ્યા છે તેમાં બજેટમાં ભાજપના કોર્પોરેટરો અમાર્યાદિત સમય સુધી બોલી રહ્યા છે તેમને રોકટોક બોલવા દેવામાં આવી રહ્યા છે જ્યારે અમારા સભ્યો બોલવાનું શરૂ કરે તો તરત જ એવું કહી દેવામાં આવે છે કે તમારી આટલી મિનિટની વાત કરવાની છે બીજી તરફ ભાજપના કોર્પોરેટરો સતત બણગા ફૂંકી રહ્યા છે નકરા ખોટા વખાણો કરતા રહે છે અમે જ્યારે લોકોની વાત અને તકલીફોને રજૂ કરીએ તો સમય આપવામાં આવતો નથી સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે જણાવ્યું હતું કે તમામ વ્યક્તિઓને પૂરતો સમય આપવામાં આવી રહ્યો છે વિપક્ષના કોર્પોરેટરોએ પણ પોતાની વાત વિસ્તૃત રીતે મૂકી છે તેમણે કોઈ અટકાવ્યા આમ પાર્ટીના કોર્પોરેટર ચર્ચા કરવા માંગતા ભૂતકાળમાં કોર્પોરેશનમાં વિરોધ પક્ષના જ્યારે કોંગ્રેસ હતું ત્યારે તેમને ક્યારેક આ પ્રકારે ચર્ચા છોડીને ભાગવાનું મુનાસિબ માન્યું નથી પાલિકાનો વિપક્ષ ભાગેડું છે તેમ કહીને કહ્યું તો ભૂતકાળમાં કોંગ્રેસ વિપક્ષમાં હતો પરંતુ ક્યારેય પણ બજેટની ચર્ચામાં ભાગ્યા નથી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના રિવાઈઝ બજેટ માટે અને વર્ષ ત્રેવીસ ચોવીસના નવા ડ્રાફ્ટ મંજ બજેટને મંજૂર કરવા માટે ગઈકાલે અને આજરોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા ભરાયેલી છે આ સામાન્ય સભામાં બજેટના કામકાજ ઉપર બોલવા માટે આમ આદમી પાર્ટીના નગરસેવકો બોલી રહ્યા હતા દિવસના બહેનોને ઘણો બધો સમય આપવામાં એવો કોઈને પંદર મિનિટ કોઈને વીસ મિનિટ અમારે તો વધારે સમય જોઈતો હતો પણ એ સમયમાં કાપ ધીમે ધીમે મૂકતા મૂકતા આઠક વાગ્યાની આસપાસ સાંજે મેયરશ્રીએ એવું ફરમાન તાનાશાહી રીતે જાહેર કર્યું કે હવે પછી તમામ સદસ્યોને દસ દસ મિનિટ જ બોલવા દેવામાં આવશે ત્યારે અમે મેયરશ્રીને આ રજૂઆત કરી અમારા સભ્ય ત્યારબાદ બોલતા હતા ત્યારે કે દિવસ દરમિયાન કોઈને અડધો કલાક કોઈને પોણો કલાક કોઈને કલાક બોલવા દીધા તો હવે પછી અચાનક દસ મિનિટ શા માટે એટલા માટે આમ આદમી પાર્ટીના નગરસેવકોની ઘણી બધી રજૂઆતો બાકી છે એ રજૂઆતોને આપ ઝીલી શકો એમ નથી એનો સક્ષમતા સાથે જવાબ આપી શકો એમ નથી શું એ કારણથી આમ આદમી પાર્ટીના જે વિપક્ષી નગરસેવકો છે એમનો અવાજ તમારાથી એમ નથી એટલા માટે અમારા અવાજને દબાઈ દેવા માટે આ પ્રયાસ છે જો અમારી વાત તમારે સાંભળવી ન હોય અહીંયા બજેટમાં અમે અમારા વિસ્તારના પ્રશ્નો સુરત શહેરના સુખાકારી માટેના પ્રશ્નોની રજૂઆત અમે કરી શકતા ન હોય તો અમારે અહીંયા બેસીને ભારતીય જનતા પાર્ટીના શાસકો ભાજપના ખાલી માત્રને માત્ર જે વખાણ કર્યા રાખે છે એ વખાણ સાંભળવાનો અમને કોઈ શોખ નથી ને અમારે એમના વખાણ સાંભળવા પણ નથી અને એટલા માટે થઈને અમે આ સભાનો બહિષ્કાર કરીએ છીએ આ રીતના વાત કરીને લગભગ રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ અમે તમામ નગરસેવકોએ બજેટ સત્રનો ગઈકાલે રાત્રે જ બહિષ્કાર કરેલો હતો અને આજ રોજ અમે મીડિયા સમક્ષ એ વાતો મૂકશું પ્રેસ કોન્ફરન્સ દ્વારા કે અમારે શું શું વાત કરવાની હતી બજેટમાં અમે શું શું વાત કરવા માગતા હતા બજેટમાં શું સુધારા હોવા જોઈએ બજેટમાં શું શું ખામીઓ છે લોકોના વેરા વધારીને સુરતના નાગરિકો ઉપર વેરો વધારો નાખી સુરતના નાગરિકો ઉપર વધારાનો બોજ નાખવા કરતાં બીજા જે રસ્તાઓ છે એ રસ્તાઓ કેવી રીતે મેળવી શકાય એ તમામ વાતો અમે પ્રેસ મીડિયાના માધ્યમથી આજ રોજ જાહેર કરીશું અને જનતા સમક્ષ મૂકીશું સુરતના શેખપુર ખાતે આવેલ હરિદર્શન સોસાયટીમાં મકાન માલિકોને તેર વર્ષ બાદ અચાનક સોસાયટીની હરાજીની નોટિસ આવતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી સોસાયટીના મકાન માલિકોએ આ મામલે બિલ્ડરની ઓફિસ ઉપર મોટી સંખ્યામાં પહોંચી વિરોધ નોંધાવ્યો હતો બિલ્ડરે અગાઉ પ્રોજેક્ટ લોન લીધા બાદ બેંકમાં રૂપિયા ન ભર્યા હોવાથી સમગ્ર કારસ્થાન બહાર આવ્યું છે

સોસાયટીમાં કુલ એક હજાર ચારસો પચાસ જેટલા રો હાઉસ બન્યા હતા આ રો હાઉસ બન્યા બાદ તમામ રો હાઉસ વેચી દેવાયા હતા સોસાયટી બન્યા ને તેર વર્ષ થયા છે જો કે તેર વર્ષ બાદ સોસાયટીને અચાનક જ મકાન ખાલી કરવાની નોટિસ મળે છે મકાન માલિકોને હરાજીની નોટિસ મળી ત્યારે તપાસ કરતા બાવન કરોડ છવ્વીસ લાખ ત્રીસ હજારની આ જગ્યા પરની પ્રોજેક્ટ લોન લેવામાં આવી હતી આ વાતની જાણ થતા સોસાયટીના લોકોએ સોસાયટી બાંધનાર આરસી એન્ડ કંપનીના બિલ્ડરને સોસાયટીમાં બોલાવ્યા હતા અને એનઓસીની માંગ કરી હતી જોકે બે દિવસ પહેલા સ્થાનિકોને માલુમ પડ્યું છે કે તે જે સોસાયટીમાં રહે છે તે હરિદર્શન સોસાયટીની આગામી ચાર તારીખે હરાજી કરવામાં આવશે આ વાત સાંભળતા જ તમામ લોકો સુરતના સરથાણા ખાતે આવેલ આરસીએન્ડ કંપનીની ઓફિસ પર પહોંચ્યા હતા ન્યાય આપવાની માંગ સાથે બિલ્ડરની ઓફિસનો ઘેરાવ કર્યો હતો

અમે બેંક પાસેથી વધુ પિસ્તાલીસ દિવસનો સમય માંગ્યો છે અગાઉ મેં કહ્યું હતું કે નેવું દિવસનો સમય આપો ત્યારબાદ આ પ્રશ્નનો ઉકેલ આવી જશે તેને હજુ માત્ર ત્રીસ દિવસ પસાર થયા છે હજી સાહીઠ દિવસ બાકી છે અને દરમિયાન હું આ પ્રશ્નનો ઉકેલ લાવી દઈશ ભાઈ ચૌહાણ હરિદર્શન સોસાયટીના રહીશ છું બનાવ એવો છે કે અમારી સોસાયટીની અંદર આજથી બે એક મહિના પહેલાં ટાટા કેપિટલની આખી ટીમ આવીને અચાનક જ દરેક મકાનોની અંદર નોટિસ ચીપકાવી ગયા અને એમાં ખુલ્લા શબ્દ મેં કીધું કે ચૌદ દિવસની અંદર આ આરસી એન્ડ કંપની અમારા ત્રેવીસ કરોડ જે ડિમાન્ડ કિંમત છે આમ તો એમના ત્રેપન કરોડ રૂપિયા એમણે આ આરસીએન્ડ કંપની આ પ્રોપર્ટી ઉપર લોન લીધેલી છે પ્રોજેક્ટ લોન તો એ ત્રેવીસ કરોડ નહીં ભરે તો ચૌદ દિવસની અંદર અમે તમારા મકાન ખાલી કરાવી દઈશું અમે આરસીને બોલાવ્યા તો આરસીએ ત્યારે અમને એક મહિનાની મુદત આપી હતી કે એક મહિનામાં હું એનઓસી આપીશ પણ એના પણ બે મહિના જતા રહ્યા હાલ અત્યારે અમે આરસીન્ડ કંપની પાસે એટલા માટે આવ્યા કે એક ન્યૂઝની અંદર અમે ખબર છપાય આપી કે આ પ્રોપર્ટીની ચાર તારીખે નિલામી થવા જઈ રહી છે અને એ નિલામી અંદર ચોખા શબ્દોમાં લખેલો છે કે ત્રણ તારીખ સુધીમાં જે કોઈ પણ વ્યક્તિ આ નિલામીમાં ભાગ લેવા માંગતા હોય ત્રણ તારીખ સુધીમાં ડ્રાફ્ટ જમા કરાવી અને ત્રણ આ આ નિલામીમાં ભાગ લઈ શકે છે તો એટલા માટે અમારી પ્રોપર્ટી છે એક ક્યાંક ને ક્યાંક અમને ખબર નથી અને નિલામી થવા જઈ રહી છે એટલા માટે અમે આરસી પાસે આવ્યા હતા કે અમને અમારી એનઓસી આપી અમારા દસ્તાવેજ બની ગયા છે તો કો કયા અધિકારીઓની મિલી ભગતથી બબે વખત કામરેજની અંદર રજિસ્ટ્રારની અંદર અમારો દસ્તાવેજ થાય આ જે ટાટા કેપિટલ છે એનું મોર્ગેજ દસ્તાવેજ થતો હોય તો આવી તો કયા અધિકારીઓની મિલી ભેગત તો મને ક્યાંક ને ક્યાંક આમાં ખૂબ મોટી ગંધ આવી રહી છે કે આ નાના વર્ગ જે છે એમની સાથે ખૂબ મોટું ષડયંત્ર થઈ રહ્યું છે સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે જમીન દલાલની ઓફિસમાં માથાભારે ઈસમ તેના સાગરીત સાથે ઘુસી જમીન દલાલના ભાઈને પિસ્તોલ બતાવી સોનાની ચેઇન મળી કુલ એસી હજારની મતાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા લૂંટ ચલાવી ભાગતા ઈસમો બિલ્ડિંગના સીસીટીવીમાં કેદ થયા છે ત્યારે આ સમગ્ર મામલે તો પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ ફરિયાદ અને સીસીટીવીના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા ગુડુ યાદવ ગોડાદ્રા વિસ્તારમાં આવેલ સંસ્કૃતિ માર્કેટમાં ઓફિસ ધરાવે છે ગત રોજ ગુડુ યાદવ ઓફિસ પર હાજર ન હતો ત્યારે તેની ઓફિસમાં તેનો ભાઈ સરજુ પ્રસાદ યાદવ અને ઓફિસમાં કામ કરતો વ્યક્તિ જગન્નાથ હાજર રહ્યા હતા દરમિયાન બપોરના અઢી વાગ્યાના અરસામાં રાહુલ રામ સુરત યાદવ અને તેનો સાગરીત ઓફિસમાં ઘુસી આવ્યા હતા અને રિવોલ્વર જેવો હથિયાર કાઢી રાજુ યાદવના માથે મૂકી ધમકીઓ આપી હતી અને તેને લેવાના આઠ લાખ રૂપિયા આપી દેવાનું જણાવ્યું હતું આ ઘટના બાદ રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો અને ઓફિસમાં હાજર ભાઈ સાથે કરી હતી ભાઈના ગળામાંથી સોનાની તેમજ ઓફિસમાં રહેલ કરી હતી એટલું જ નહીં ધાક ધમકી આપી જતી વખતે ઓફિસમાં કાચનો દરવાજો તોડી બુમ પાડી નીકળી ગયો હતો આ સમગ્ર મામલે બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ સમગ્ર મામલે પોલીસે ખંડણી લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સુરતના પાંડેસરામાં પાંચ વર્ષીય બાળકી ઘર પાસે રમી રહી હતી તે વેળાએ એક ઈસમ બાળકીને બિસ્કિટ આપી પોતાની સાથે ચાડી ચાખરાવાળી જગ્યામાં લઈ ગયો હતો અને બાળકીના કપડા કાઢી બદકામ કરે તે પહેલા ત્યાં શૌચાલય માટે આવેલા ઈસમને બાળકીના રડવાનો અવાજ આવતા ત્યાં પહોંચી ગયો અને બાળકીને બચાવી લીધી હતી પાંડેસરા વિસ્તારમાં એક પર પ્રાંતિય પરિવાર રહે છે ગત ચૌદ ફેબ્રુઆરીના રોજ પતિ રાબેતા મુજબ નોકરી પર ગયો અને પત્ની ઘરે ઘર કામ કરતી વેળાએ આ પરિવારની પાંચ વર્ષની દીકરી ઘર નીચે રમી રહી હતી આ દરમિયાન એક ઈસમ બાળકીને લઈ તેની માતા પાસે આવ્યો હતો અને બાળકીની માતાને જણાવ્યું કે હું પાછળ ખુલ્લી જગ્યામાં ટોયલેટ કરવા ગયો હતો તે સમયે બાળકીના રડવાનો અવાજ આવતા મેં જોયું તો બાળકી નગ્ન અવસ્થામાં હતી અને તેની સામે એક ઈસમ પોતાનું પેન્ટ કૂટન સુધી ઉતારી બદકામ કરવાની તૈયારીમાં હતો જેથી તે દોડીને ત્યાં ગયો હતો અને યુવકને લાત મારી નીચે પાડી દીધો અને બાળકીને બચાવી લીધી અને બાદમાં બાળકીને લઈને તમારી પાસે આવ્યો છું તેમજ યુવકને પણ પકડીને લઈ આવ્યા છીએ માતાએ બાળકીની પૂછપરછ કરતા બાળકીએ જણાવ્યું કે તે ઘર નીચે રમી રહી હતી ત્યારે અંકલે બિસ્કીટ આપવાનું કહી જંગલમાં લઈ જઈ મારા કપડાં કાઢી નાખ્યા આ દરમિયાન બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને સમગ્ર બનાવને લઈ બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે પાંડેસરા ખાતે રહેતા રંજન વિજય યાદવ નામના ઈસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જણાવ્યું કે પાંડેસરાના વડોદ વિસ્તારમાં બનાવ બન્યો હતો આરોપી રંજન વિજય યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે તેમજ આરોપી સુરતમાં મજૂરી કામ કરે છે અને તે મૂળ યુપીનો વતની છે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદ ગામમાં ક્રિષ્નાનગર સોસાયટીમાં બનેલો બનાવ છે ફરિયાદીની દીકરી ખૂબ જ નાની હતી અને તેને કોઈ અજાણ્યો વિષમ પહેલાં ઉચકી અને બાવળના જાડી જાકરામાં લઈ ગઈ ત્યાં તેની સાથે દુષ્કૃત્ય કરવાની પેરવી કરી રહ્યો હતો દરમિયાન આજુબાજુ માણસો જે કુદરતે હાજતે જવા આવે તેમને શંકા જતા અને બાળકીએ રડારડ કરતા જઈને તપાસ કરતા તે માણસોને ખબર પડેલી કે બાળકી સાથે કંઈક અઘટિત થવા જઈ રહ્યું છે જેથી તે લોકોની જાગૃતિના ભાગરૂપે રૂપે તે બાળકીને લઈ કપડાં પહેરાવીને ઘરે મૂકી ગયું અને તાત્કાલિક પોલીસને જાણ કરી જેથી આરોપી પણ પોલીસ પાસે ડિટેન પોલીસે કરી લીધું અને સત્વારે આરોપી પોલીસ ડિટેનમાં આવી ગયેલી

ફાઇનાન્સિંગ એજન્સીમાં રિકવરી એજન્ટ તરીકે કામ કરે છે તેઓએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ બે હજાર અઢારમાં તેઓના કાકા હસ્તક તેમનો પરિચય રતન ચોક પાસે ચાઇનીઝની લારી ચલાવતા હિતેશ તારાચંદ પરાત અને તેની પત્ની સાથે થયો હતો મુલાકાત દરમિયાન હિતેશે જણાવ્યું કે ડુમ્મસ રોડ પીઠાવાડા કન્યા હાઈસ્કૂલમાં ટીચરની જગ્યા ખાલી છે અને આ ગવર્મેન્ટ સ્કૂલમાં મારી સારી એવી ઓળખાણ છે જો તમારી નોકરી જોઈતી હોય તો મને બે લાખ રોકડા આપો હું તમને કમ્પ્યુટર ટીચર તરીકેની નોકરી અપાવીશ જેમાં શરૂઆતમાં અઢાર હજાર પગાર મળશે અને પાંચ વર્ષ બાદ ફૂલ પગાર થઈ જશે તેવી લાલચ આપતા જુનેદે પોતાના ડોક્યુમેન્ટ તેની લારી પર જમા કરાવી દીધા ત્યારબાદ બે હજાર ઓગણીસ જાન્યુઆરી મહિનામાં હિતેશે ફોન કરીને કહ્યું કે તમારી નોકરી માટે મારે આગળ પેમેન્ટ કરવાનું છે તમે બે લાખ રૂપિયા તાત્કાલિક ચૂકવો તેમ કહેતા જુનેદે ટુકડે ટુકડે કરી બે લાખ અને ટ્રિપલ સીની કમ્પ્યુટર પાસનું સર્ટિફિકેટ મેળવવા માટે અને બાર હજાર પણ લઈ લીધા હતા ત્યારબાદ વર્ષ બે હજાર વીસમાં નોકરી બાબતે પૂછવા જતાં સરકારી કામ છે થોડું ધીમી ગતિ થાય છે તેમ કહી સમય પસાર કર્યો હતો તેમજ કોરોનાની મહામારી આવી જતાં કોરોના હળવો થાય પછી નોકરી પર લગાવી દેશું તેવો ભરોસો આપ્યો હતો દરમિયાન સપ્ટેમ્બર બે હજાર હિતેશે જણાવ્યું હતું કે તમારો કોલ ગાંધીનગરથી આરપીએડીથી કોલ લેટર આવશે તેમ કહી તેનો રિસિપ્ટ નંબર આપ્યો રિસિપ્ટ નંબર લઈ જૂને પોસ્ટ ઓફિસ તપાસ કરતા કોઈ લેટર આવ્યો ન હતો જેથી હિતેશે હું જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી લેટર લઈ આવીશ તેમ કહી શિક્ષક તરીકેની નિમણૂક પત્ર આપ્યો હતો પરંતુ આ પત્ર જૂનો હતો હું તમને આખરી નિમણૂક પત્ર આપીશ તેમ કહી ધક્કે ચડાવ્યા બાદ વર્ષ બે હજાર એકવીસમાં લેટર મળશે તેમ કહી વાયદા કર્યા છેવટે જૂને ડેપીટી વાલા સ્કૂલમાં જે તે પાસ કરતા જાણવા મળ્યું કે હવે કોઈ ભરતીની જાહેરાત થઈ નથી જેથી જૂને ચોંકી ગયો હતો જુનેદ ખાને ગ્રાન્ટેડ સ્કૂલમાં નોકરીની લાલચ આપી રૂપિયા બે પડાવનાર દંપતીએ વિશાલ પીવસેન મહાજનને પીઠાવાલા સ્કૂલમાં પટ્ટાવાળાની નોકરીની લાલચ આપી રૂપિયા પાંચ પોઈન્ટ ચાલીસ લાખ ગણેશ મહાદેવ બોકડેને સુરત કોર્પોરેશનમાં સફાઈ કામદારની નોકરીના બહાને રૂપિયા બે પોઈન્ટ પચીસ લાખ અને છાયા સાળવે પાસેથી રૂપિયા બે લાખ ચારે અકિલ અહેમદ ઉર્ફે સરફરાજ પઠાણ પાસેથી રૂપિયા ત્રણ લાખ પડાવ્યા હતા નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લેનાર દંપતીએ નોકરી વાંચુકોને પોતાની જાણમાં ફસાવા ગાંધીનગર કચેરીના સૈસિકા ઉપરાંત પોસ્ટના આરપીએડીનો નંબર સહિતના બોગસ નિમણૂક પત્ર અને મેરિટ લિસ્ટ પણ આપ્યો હતો લોકોએ ઉઘરાણી કરી તો શરૂઆતમાં ચેક આપી નોકરી મળે ત્યારે ચેક પરિત આપી દેજો તેવું પણ કહ્યું પરંતુ છેવટે પરાતે દંપતીએ ધમકી આપી હતી કે તમારાથી જે થાય તે કરી લેજો તમને એક પણ પૈસો પરત નહીં આપે અમારી પાસે ઉઘરાણી આવશો તો વ્યાજના પૈસાની ઉઘરાણી લો છો

હવામાં ફંગોડી માર માર્યો જેના કારણે બાળક બેહોશ થઈ ગયું હતું આથી કેરટે બાળકના માતાપિતાને જાણ કરી હતી માતાપિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા છે તેને માથામાં ઈજા થતા બ્રેન હેમરેજ થયાનું ખુલ્યું હતું આ બનાવ અંગે શિક્ષક મિતેશ પટેલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કોમલની ધરપકડ કરી હતી આ કેસ કોર્ટમાં ચાલી જતા સુનાવણી દરમિયાન મદદનીશ સરકારી વકીલ નીતિન ચોરવડીયા કેસ પુરવાર કરવામાં સફળ થયા હતા અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી કોમલ કરી દંપતી ચૌદ વર્ષ બાદ પકડાયું છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતેથી દંપતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દંપતિ જેમને ત્યાં વર્ષ બે હાજર ઘરકામ કરતા તે બંગલાની દેખભાળ માટે બંનેને ચાવી સોંપી વતન ગયા ત્યારે કબાટનું લોક તોડી ચોરી કરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે વરાછા વિસ્તારમાં ચોરી કરનાર દંપતી મહારાષ્ટ્રના વસઈ ખાતે રહે છે માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ત્યાં ગઈ અને મહારાષ્ટ્ર વસઈ કેલા રોડ પાસેથી આરોપી કાલુસી ઉર્ફે પદમ ઉર્ફે પ્રકાશ ટીકારામ ઉર્ફે પ્રેમ બહાદુર વિશ્વકર્મા અને તેની પત્ની સાજનબેન ઉર્ફે તનાની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વર્ષ બે હજાર નો માં વરાછા સ્થિત નગરમાં રહેતા રમેશભાઈ સાકરિયાને ત્યાં ઘરકામ કરતું હતું અને ઘર માલિકોને વતન જવાનું હોવાથી બંગલાની દેખભાળ માટે ચાવી આરોપીને આપી વતન ગયા ત્યારબાદ આરોપીએ બંગલામાં મૂકેલા કબાટનો લોક તોડી તેમાં રહેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા એક લાખની મતાની ચોરી કરી પોતાના વતન ભાગી ગયા હતા આ મામલે વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો વધુમાં આરોપી દંપતી પોતાની ધરપકડ ટાળવા માટે મહારાષ્ટ્ર વસઈ ખાતે છેલ્લા દસ વર્ષથી ઘરકામની નોકરી કરતું હતું જે માહિતી મળતા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે તેઓની પાસેથી સીઆરપીસી કલમ એકસો બે મુજબ સોળ હજારની રોકડ કબ્જે કરવામાં આવી છે અને આરોપીનો કબજો વરાછા પોલીસને સોંપવામાં આવ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ લલિત વેગડીએ જણાવ્યું હતું કે આરોપી દંપતી વરાછામાં નોકરી નોકર ચોરી કરી વતન નેપાળ ભાગી ગયા હતા ત્યારબાદ અલગ અલગ શહેરોમાં વસી તેઓ છેલ્લે મહારાષ્ટ્રના વસે ખાતે ઘરમાં નોકરી કરતા હતા આરોપી દંપતી વર્ષ બે હજાર નવમાં સુરતમાં અલગ નામ ધારણ કરી ઘરકામની નોકરી કરતું હતું ત્યારબાદ ઘરમાંથી એક લાખની ચોરી કરી હતી આરોપી કાલુ સિંઘ અને તેની પત્નીએ અલગ અલગ શહેરોમાં અલગ અલગ નામ ધારણ કરી નોકરી કરી છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે તેમજની રિમાન્ડ મેળવવામાં આવી અને કઈ રીતે ચોરી કરી છે તે કેમ તે મામલે તપાસ હાથ ધરવામાં આવશે સુરત મહાનગરપાલિકાએ સુરતને સ્માર્ટ સિટી બનાવવા માટે ઓવરબ્રિજ પર રંગરોગાણ કરી બ્યુટિફિકેશન કર્યું છે જેમાં શહેરના તમામ ઓવરબ્રિજ પર સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે જોકે આ સુંદર ચિત્રોને લોકોએ પાન માવાની પિચકારીથી કંઈક જુદી જ રીતે ચિત્રી નાખ્યા છે સુરત સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે પાલિકા દ્વારા સુરતની ખૂબ જ સુરતીમાં વધારો કરવા માટે બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરના તમામ બ્રિજ પર બ્યુટિફિકેશન કર્યું છે જેમાં વિવિધ પ્રકારના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે જોકે સુરતના લોકો મહાનગરપાલિકાએ કરેલા કામની કદર ના હોય તેમ તમામ પેઇન્ટિંગ પર પાન માવાની પિચકારી મારી સુંદર ચિત્રને બદસૂતર બનાવી નાખ્યા છે

તેવી હાલત થઈ ચુકી છે નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો બે દિવસીય કલા મહાકુંભ બે હજાર બાવીસ ત્રેવીસ નું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી ખાતે યોજાયું છે યુવા અને 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 સાંસ્કૃતિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કમિશનર યુવક સેવા પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સહયોગથી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ બે હજાર બાવીસ ત્રેવીસ નું આયોજન કરવામાં આવ્યું છે આજે યોજાયેલા કાર્યક્રમમાં લોક નૃત્ય શાસ્ત્રીય કંઠે લગ્ન ગીત જેવી કૃતિ પ્રતિભાશાળી સ્પર્ધકો દ્વારા રજૂ થઈ હતી અને આવતીકાલે ઓડિસી સિતાર કાવ્યલેખન નિબંધ જેવી કૃતિઓ રજૂ થશે આ ઇવેન્ટમાં વિજય સ્પર્ધકો સીધા પ્રદેશ કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે નવ જિલ્લાના આઠસો પચાસ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે ભણતર સિવાયની પણ ઇર્તા પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ રસ દાખવે અને તેમાં રહેલી પ્રતિભાને વધુ ખીલવા બહાર લાવવા રાજ્ય સરકારના સકારાત્મક કાર્યક્રમો કરે આ વખતે દક્ષિણ ગુજરાતના કલા મહાકુંભ કાર્યક્રમની યજમાનને નવસારી જિલ્લાના ફાળે આવી છે જેમાં જિલ્લાના યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક શરૂ થયો છે ગુજરાત સરકારના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા તંત્ર જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકે હું હિરેન પટોડિયા આજે અહીંયા આપણા ગુજરાત સરકાર અને જિલ્લાના તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ આપણે અહીંયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે યોજાઈ રહ્યો છે અહીંયા સોળ અને સત્તર તારીખે બે દિવસ આ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભની ટોટલ સાત ઇવેન્ટ કુલ સાત ઇવેન્ટ અહીંયા બે દિવસ યોજાશે એમાં જેમાં આજે સોળ તારીખે લોકનૃત્ય લગ્નગીત અને શાસ્ત્રીય કંડી કંઠીય સંગીતની પેલો બીજો નેત્રીજો એ બી સી એમ ત્રણ એજ ગ્રુપના ચૌદથી લઈને મોટાઓ સુધી યુવક યુવતીઓ અને મોટેરાઓ સુધી અહીંયા લોકનૃત્યની સ્પર્ધાઓ આ સ્ટેજ ઉપર યોજાશે ગુજરાત સરકારનો એક વિનમ્ર પ્રયાસ રહ્યો છે કે લોક લોકસંગીત કાવ્યલેખન સાહિત્ય છે એ તમામ સંગીતને નાટ્ય છે તમામ સંગીત એક પ્લેટફોર્મ મળે બાળકમાં અને યુવાઓમાં રહેલ સુસુપ્ત શક્તિને એક પ્લેટફોર્મ મળે તેનાથી જે એની પોતાની પ્રતિભા બહાર આવે એ માટેનો આ પ્રયાસના ભાગરૂપે કલા દર વર્ષે યોજાય છે જેમાં જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ યોજાણો હોય એમાંથી પ્રથમ ક્રમાંક આવેલ કૃતિઓ આજે પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ આપણા આંગણે નવસારીના આંગણે કરશે જેમાં ભરૂચ નર્મદા છોટાઉદેપુરથી લઈને ડાંગ વલસાડ સુધીના કુલ નવ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના અહીંયા આપણા મહેમાન નવસારીમાં બનશે એમને એમના પોતાના જિલ્લાની બેસ્ટ કૃતિ અહીંયા રજૂ કરશે અને એક કાબિલ નિર્ણાયકો દ્વારા જે વર્ષોથી આ બધી ઇવેન્ટ સાથે સંકળાયેલા છે તેવા નિર્ણાયકો દ્વારા એનો જજ કાર્ય થાશે અને એમાંથી જે પહેલો બીજો નંબર આવશે તે આપણા દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ રાજ્ય કક્ષાએ કરશે બલીમોરા બગય નેરોગેશ ટ્રેનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે વેસ્ટર્ન રેલવે દ્વારા વિસ્તારક મિસ્ટા ડોમ કોચ છ મહિના અગાઉ ખુલ્લો મુકવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણોસર રેલવેએ હવે આ કોચને એસી ફર્સ્ટ ચેર કાર તરીકે તબદીલ કરતા તેના ચાર્જમાં ઘટાડો થયો છે જેના કારણે પ્રવાસીઓને હવે ઓછા રૂપિયા ચૂકવવા પડશે રેલવેના સકારાત્મક નિર્ણયથી પ્રવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે

લાકડાના હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવાતી હતી સમયાંતરે દેશને આઝાદી મળતા ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારના લોકોને શહેરને જોડવા કડીરૂપ બનેલી આ ટ્રેનમાં સમયાંતરે રેલવે ફેરફાર પણ કર્યા છે ત્યારે ટ્રાફિક ન મળવાનું કારણ આગળ ધરીને એક વર્ષ અગાઉ બંધ થયેલી આ ટ્રેનને રેલવે તંત્ર લોક માંગ અને વિરોધના પગલે ફરીવાર શરૂ કરી છે જેમાં આકર્ષણ રૂપ ડોમ કોચ જોડવામાં આવ્યો છે અને જેનો ચાર્જ છસો દસ રાખવામાં આવ્યો હતો પરંતુ આ ચાર્જ સંભવિત રીતે વધુ હોવાના કારણે પ્રવાસીઓ મળવામાં મુશ્કેલી આવતી હોવાથી તેને બે એસી ચેર કારમાં તબદીલ કરી દેવામાં આવી છે વિન્નરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે આ વિવાદનું કારણ એવું છે કે યુનિવર્સિટીમાં ચાલતા હિન્દુ સ્ટડીઝ વિભાગના કોઓર્ડિનેટર બાલાજી રાજે પોતાના જ વિભાગની પરીક્ષા આપી છે અને આ મામલે કુલપતિને ફરિયાદ થતા તપાસના આદેશ અપાયા છે વિન્નરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝ સેન્ટરના કોર્ડિનેટર બાલાજી રાજે એ પોતાના જ વિભાગના વિદ્યાર્થી બનીને સેમેસ્ટર એકની પરીક્ષા આપી છે જેના કારણે એક વિવાદ થયો છે આ બાબતે એડવોકેટ નિલેશ બારોટે વિન્નામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને ફરિયાદ કરતાં આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે બાલાજી રાજે હિન્દુ સ્ટડીઝ વિભાગના કોર્ડિનેટર હોવા છતાં તેણે પોતાના જ વિભાગના સેમેસ્ટર એકની પરીક્ષા આપી હોવાને લઈને કોઓર્ડિનેટરે અધિકારીઓ પાસેથી આ બાબતે કોઈપણ પ્રકારની પરવાનગી લીધી છે કે કેમ તે બાબતે તપાસ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવી છે યુનિવર્સિટીના રજિસ્ટર રમેશદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બાબતે ફરિયાદ મળતા તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ કોઈ હકીકત સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તો બીજીતર પરીક્ષા આપનાર બાલાજી રાજેનું કહેવું છે કે તે માત્ર હિન્દુ સ્ટડી સેન્ટરના કોઓર્ડિનેટર છે એટલે કે આ વિષયના એક્સપર્ટ દ્વારા બાળકોને શિક્ષણ મળી રહે તેની જવાબદારી તેમના પર છે ટીચિંગ કે પછી પરીક્ષાની કોઈ પણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ન હોવાના કારણે તે પરીક્ષા આપી શકે છે આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું કે પરીક્ષા આપ્યા પહેલા તેને યુનિવર્સિટીને પત્ર લખી બાબતે માહિતી આપી મંજૂરી લીધી હતી અને પોતાની નોકરીનો સમય પૂરો કર્યા બાદ સાંજે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી આ કોર્સનો અભ્યાસ કરી તેને પરીક્ષા આપી છે હૈદરાબાદના વેપારીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને સુરત બોલાવી બોગસ આંગણિયા પેટી ઊભી કરી રોકડા રૂપિયા બે કરોડ લૂંટી લેવાની ઘટનાના માસ્ટર માઇન્ડને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાણી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે હૈદરાબાદના માધુપુર ખાતે સુપર શિલ્ડ ઇન્ડિયા નામે ઓટોમોબાઈલ્સનો ધંધો કરતા વિનય નવીન જૈનને હૈદરાબાદની મેરીયોટ હોટલમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે મિટિંગ યોજી

જ્યારે વિનયની ફોર્ચ્યુન કારમાં પડેલા અંદાજે પાંચ થી સાત કરોડ રૂપિયાની ગંધ લૂંટારોને ન આવતા તે બચી ગયા આ પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી વેપારી વિનય જૈનને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી સુરત બોલાવી લૂંટી લેવાનો પ્લાન રીટા ગુનેગાર કિરીટ માધુપુર પાલડીયાએ ખડ્યો હતો ઉપરાંત આંગણીયા પેઢી પર બોગસ ઉભી કરવામાં આવી હતી આ પ્રકરણમાં અત્યાર સુધી બાર જણા પકડાઈ ચૂક્યા છે જ્યારે કિરીટ ભાગતો ફરતો હતો જેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને મહિલા સહિતના આરોપીની પોલીસે ધરપકડ કરી છે સિંગરપુરમાં રહેતા અને પંડોળમાં એમ્બ્રોડરીનું કારખાનું ધરાવતા વેપારી વર્ષ બે હજાર છમાં ભાવનગરના ઉમરાણમાં હીરાનું કારખાનું ધરાવતો હતો કારખાનાની સામે હર્ષા પરેશ જોશી પરિવારની સાથે રહેવા આવી હતી હર્ષાનો પતિ કામ કરતો ન હોવાથી તેણે વેપારી પાસે જઈ પતિને નોકરી આપવાનું કહ્યું હતું આ દરમિયાન હર્ષા અને વેપારી વચ્ચેના સંબંધ વધ્યા હતા ત્યારબાદ હર્ષાએ વેપારીને પ્રેમચાંદમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યા હતા જ્યારે પણ હર્ષાનો પતિ ઘરે ન હોય ત્યારે તે કારખાનેદારને ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધતી હતી એકવાર હર્ષાએ કારખાનેદારને ઘરે બોલાવ્યો અને તેનો પતિ પરેશ પણ ત્યાં હતો પરેશ હર્ષા અને કારખાનેદાર વચ્ચેના સંબંધનો વિડીયો બનાવી પાંચ લાખ માંગ્યા હતા બદનામીના દરેક કારખાનેદારે પાંચ લાખ આપી વિડીયો ડિલીટ કરવા જ કહ્યું હતું પરંતુ વર્ષાએ વિડીયો ડિલીટ કર્યો ન હતો આ ઘટના બાદ કારખાનેદાર સુરત રહેવા આવતા તેની પાછળ પાછળ હર્ષા પરેશ પણ સુરત આવ્યા

ધરપકડ કરી હતી નવસારીના વાસંદા તાલુકામાં અનૈતિક સંબંધોને છુપાવવા એક માસુમ બાળકની હત્યા કરી દેવાઈ ડેમના પાણીમાંથી બાળકની લાશ મળ્યા બાદ પ્રકાશમાં આવેલા કિસ્સામાં પોલીસે ભારે જહેમત બાદ હત્યારા માતા પિતાની ધરપકડ કરી છે નવસારી જિલ્લાના વાસંદા તાલુકામાં આવેલ જુજ ડેમના કિનારે એક માસ એક માસ અગાઉ વિમલના થેલામાંથી છ થી સાત માસના શિશુની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી આ મામલામાં વાસંદા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી માસુમ બાળકના વાલી વારસની તપાસ હાથ ધરી હતી પોલીસે નવસારી સહિત આજુબાજુના વિસ્તાર અને અન્ય જિલ્લામાં જન્મેલા તેમજ વાસંદા નજીકના મહારાષ્ટ્રના સુરગણા જિલ્લામાંથી પણ તાજા જન્મેલા બાળકોની માહિતી એકત્ર કરી હતી જેમાં પોલીસે આઠસો થી વધુ બાળકોની વિગતો એકત્ર કરી હતી ત્યારબાદ વાસંદા પોલીસે પંદર જેટલી ટીમ બનાવી આશા વર્કર બહેનોની મદદ લે દરેક બાળક હયાત છે કે નહીં તેની ખરાઈ કરવી શરૂ કરી હતી આ સાથે જ વાંસંદા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના હાથ ધરી જુઝ ડેમ નજીકના ટાવર ડમ્પ પણ મેળવ્યા હતા જેમાંથી મળેલા ડેટાના આધારે પોલીસે ત્રણ હજાર કરતા વધુ મોબાઈલ નંબરનું સર્વેલન્સ હાથ ધર્યું હતું બીજી તરફ પોલીસે મૃત બાળકના ફોટા અને તેની સાથે મળી આવેલ અન્ય ચીજ વસ્તુઓના ફોટા સહિત પેમ્પલેટ છપાવી વાતમીદારોને રોકીને પણ તપાસ હાથ ધરી હતી આ તમામ બાબતો વચ્ચે વાસંદા પોલીસને એક નાની કડી હાથ લાગી હતી ભાસંદા પોલીસને બાતમી મળી હતી કે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ કરંજ ગામમાં એક દંપતીએ બાળકને અવતર્યું હતું પરંતુ બાળક હાલ તેમની પાસે નથી પોલીસને આ નાની કડી મળતા ખાનગી રાય થયેલી તપાસનો ધમધમાટ આગળ વધ્યો હતો જે તપાસ દરમિયાન વાસંદા તાલુકાના ખાટા આંબા ગામે રહેતા પરણિત યુવાન વિનોદ માહલા અને ધરમપુર તાલુકાના આસુરા ગામે રહેતી યુવતી સુલોચના રાઉત જોડે અનૈતિક પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું અને આ પ્રેમ સંબંધના ફળ સ્વરૂપે એ ત્રણ માસ અગાઉ બાળકને જન્મ આપ્યો પત્ની અને બાળકો હયાત હોવા છતાં અન્ય સ્ત્રી જોડેના સંબંધથી બાળકના પિતા બનેલો વિનોદ માહલ સમાજની બદનામીનો ડર લાગ્યો હતો અને તેણે બાળકની હત્યાનો કારસો ઘડી નાખ્યો હતો વિનોદ સુલક્ષના અને બાળકને લઈ સાંજના સમયે જૂજ ડેમ ઉપર પહોંચ્યા જ્યાં તેને માસુમ બાળકનું મોઢું દબાવી દઈ હત્યા કરી નાખી હતી બાદમાં વિમલ ગુટકાના થેલામાં બાળકની લાશ મૂકી દીધી અને થેલા જોડે મોટો પથ્થર બાંધી લાશ ડેમના પાણીમાં ફેંકી દીધી

હવે સમાચારના અંતે ના આજના મુખ્ય સમાચાર પર પાલિકાના બજેટની ચર્ચામાં વિપક્ષ ગેરહાજર બોલવાનો સમય ન આપતો હોવાનો વિપક્ષનો આક્ષેપ સુરતના બિલ્ડરના કારસ્તાના કારણે હરિદર્શન સોસાયટીના મકાન માલિકોને લાગ્યો આંચકો સોસાયટીની હરાજીની નોટિસ આવતા સ્થાનિકોની ઊંઘરામ થઈ ગોડાદરામાં જમીન દલાલ પાસેથી લૂંટારો એસી હજારની લૂંટ ચલાવી ફરાર પાંડેસરામાં પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ ટોયલેટ માટે આવતા યુવાને રડવાનો અવાજ આવતા બાળકી પીંક ખાતા બચે લિંબાયતમાં દંપતીએ ગ્રાન્ટેડ સ્કૂલ અને સુરત કોર્પોરેશનમાં નોકરીની લાલચ પાંચ પાસેથી પંદર પોઇન્ટ અડસઠ લાખ પડાવી લીધા રાંધેડમાં આઠ માસના બાળકને પલંગ પર પછાડી બ્રેન હેમરેજ કરવાના કેસમાં મહિલાને ચાર વર્ષ કેદ રિયલ સમાચાર માત્ર બસ આટલો જ નવી ખબરો સાથે ફરી મળીશું નમસ્કાર